गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ। विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 11 पाठ 7 प्राणियों में रचनाकीय आयोजन, जेमा आपणे त्रण प्राणियोंनी आंतरिक अने बाह्याकार रचनानो अभ्यास करवानो हतो, जेमा अळसीओ अने वंदानी बाह्याकार अने आंतरिक रचनानो अभ्यास आपणे कर्यो। आगळ देडकानी बाह्याकार रचनानी वात करणे आपणे कीधी, देडकाना सामान्य माहिती आपणे काले मेळवी, बरोबर। देडको उभयजीवी वर्गनो प्राणी એટલે કે જમીન અને પાણી એમ બંનેમાં વસવાટ, ત્યાર પછી વાત મેળવી અસમતાપી પ્રાણી એટલે કે શીત રુધિરવાળું પ્રાણી, વાતાવરણ અનુસાર શરીરનું તાપમાનમાં વધઘટ કરે છે એટલે જ વધુ તાપમાનનો ફેરફાર સહન કરી શકતો નથી, શિયાળા દરમિયાન ખૂબ ઠંડી હોય ત્યારે હુંફાળી જગ્યાએ શીત સમાધિ ગ્રહણ કરે છે અથવા શીત નિંદ્રા ગ્રહણ કરે છે, ઉનાળા દરમિયાન જયારે બહુ ગરમી હોય ત્યારે ગ્રીષ્મ નિંદ્રા અથવા ગ્રીષ્મ સમાધિ હુંફાળી જગ્યાએ છે એને વિતાવે છે। આ વાત આપણે કરી, સામાન્ય નામ ભારતીય બુલફ્રોગ, જેને આપણે રાના ટાઈગરીના વૈજ્ઞાનિક નામ છે દેડકાનું, રાના ટાઈગરીના ભારતીય દેડકો। હવે આપણે વાત કરવાની છે દેડકાની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી। સૌ પ્રથમ આપણે જયારે દેડકાને જોયો છે ત્યારે એની ત્વચા ઉપર શ્લેષ્મીય આવરણ હોય છે, ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે આપણે એને પકડીએ તો હાથમાંથી લસરી જાય છે, છટકી જાય છે અને ભીની લાગે છે। તો શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે એની ત્વચા છે ભીની અને લીસી જોવા મળે છે, હંમેશા ભેજયુક્ત સ્થિતિમાં જાળવી રાખીની અને લીસી ત્વચા છે જે ચામડી છે એ દેડકાને ભેજયુક્ત સ્થિતિમાં જાળવી રાખે છે। આગળ આપણે ભણીશું ત્વચા દ્વારા શ્વસન કરે છે, ઓક્સિજનની પાણીની અંદર જ્યારે હોય ત્યારે પાણીમાં ઉગરેલો ઓક્સિજન ચામડી માટે મેળવી અને રુધિરમાં ભેળવે છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું। તો દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે ભીની અને લીસી હોય છે, ત્વચા હંમેશા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે। પૃષ્ઠ બાજુ લીલા રંગની હોય છે, ઉપરની બાજુ છે લીલા રંગની, જેમાં ઘેરા અનિયમિત ટપકા જોવા મળે છે, ઘેરા કલરના ટપકા જોવા મળે છે। વક્ષ બાજુ છે આછી હોય છે, બરોબર। વક્ષ બાજુ એટલે જમીનને જે અડે છે એ તમારે જોવું, એનો ઉપરની ચામડીનો કલરમાં ફેરફાર છે, આછી આછા રંગની હોય છે। ક્યારેય દેડકો પાણી પીતો નથી, પણ પાણીનું શોષણ છે ત્વચા દ્વારા કરે છે। શરીર છે સામાન્ય પુષ્પવંશી પ્રાણીઓના શરીર શિર સ્થળ ગરદન અને પૂંછડી એમ વહેંચાયેલા હોય છે, અહીંયા દેડકાનું શરીર છે ધળ અને શિર્ષમાં વિભાજિત છે, અહીંયા પૂંછડી અને ગરદનનો અભાવ હોય છે। મુખ પર એક જોડ નાસિકા છિદ્રો, મુખ પર એક જોડ નાસિકા છિદ્રો આવેલા હોય છે, આંખો છે બહારની તરફ ઉપસરી જોવા મળે છે, આંખો ઉપર પારદર્શક પટલ હોય છે એટલે દેડકો બંધ આંખે પણ જોઈ શકે છે। દેડકાની આંખો છે બહારની તરફ ઉપસેલી છે અને પારદર્શક પટલથી ઢંકાયેલી છે, જેથી બંધ આંખે પાણીમાં દેડકો હોય તોય એક તો બંધ આંખે જોઈ શકે છે અને પાણીનો આંખોનો બચાવ કરે, પાણીની અંદર આંખમાં પાણી ભરી જતું નથી। આંખોની બંને બાજુએ કર્ણપટલ એટલે કાન આવેલા હોય છે, આપણે જાણીએ છીએ અંતઃકર્ણ મધ્યકર્ણ હોય, અહીંયા બાહ્યકર્ણ પટલનો બાહ્યકર્ણ પલ્લવનો અભાવ છે દેડકામાં, તો આંખની બંને બાજુએ કર્ણપટલ એટલે કાન આવેલા છે,
અને આ કાનનું કાર્ય ધ્વનિના સંકેતો ગ્રહણ કરવાનું છે. બે જોડી ઉપાંગો દેવકામાં જોવા મળે, અગ્ર ઉપાંગ બે અને પશ્ચિમ ઉપાંગ બે, એમ ટોટલ ચાર, પણ બે જોડ. આ ઉપાંગો તરવાનું કામ, ચાલવાનું કામ, ફરવાનું કામ અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગો તરવા તથા પશ્ચિમ ઉપાંગો બે જોડ ઉપાંગો છે, જે તરવા ચાલવા ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગમાં ચાર આંગળીઓ, પશ્ચિમ ઉપાંગમાં પાંચ લાંબી અને બાસલ આંગળીઓ છે. પશ્ચિમ ઉપાંગની જે પાંચે આંગળીઓ છે પટલથી જોડાયેલી છે, ચામડીથી પાતળા પારદર્શક પટલથી જોડાયેલી હોય છે. પાતળા પટલથી આંગળીઓ છે એ જોડાયેલી છે, બરોબર, જેથી તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેહમાં બાહ્ય લિંગ ભેદ જોવા મળે છે, એટલે નર અને માદા અલગ ઓળખી શકાય છે. નર દેહમાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી અથવા સ્વર યંત્ર આવેલું છે, બરોબર. અગ્ર ઉપાંગની જે પહેલી આંગળી છે એના ઉપર ગાદી જેવી રચના, જેને મૈથુન ગાદી કહેવાય, તો નર દેડકાની ઓળખ છે. તો અવાજ ઉત્પન્ન કરી શકે છે. આપણે ઘણી વખત ચોમાસામાં દેડકાનો અવાજ સાંભળીએ, તો હકીકતમાં નર દેડકાનો અવાજ છે. માદા દેડકા અવાજ ઉત્પન્ન કરી શકતી નથી. અગ્ર ઉપાંગની જે પહેલી આંગળી છે એના ઉપર ગાદી જેવી રચના આવેલી છે, જેને મૈથુન ગાદી, જે નર દેડકાની લાક્ષણિકતા છે. માદા દેડકામાં સ્વર પેટી અને મૈથુન ગાદી બંનેનો અભાવ હોય છે. ઘણી વખત બે માર્કમાં પૂછાય છે, તફાવત આપો નર દેડકો અને માદા દેડકો, બરોબર. બાહ્ય લક્ષણોના આધારે તફાવત આપો નર દેડકો અને માદા દેડકો. દેડકામાં લિંગ ભેદ કેવી રીતે સ્પષ્ટ કરશો? તો બાહ્ય લિંગ ભેદ જોવા મળે, નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી છે. અગ્ર ઉપાંગની પહેલી આંગળી ઉપર ગાદી, મૈથુન ગાદી જેવી રચના આવેલી છે. માદાની અંદર આનો અભાવ છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો બાહ્ય લક્ષણોની. ફરીથી આપણે બાહ્ય લક્ષણોની ચર્ચા કરીએ, બાહ્યાકાર વિદ્યાની ચર્ચા કરીએ. દેડકાની ત્વચા છે શ્લેષ્મ, ચીકણો પદાર્થ એનાથી ઢંકાયેલી છે, પરિણામે ભીની અને લીસી હોય છે. આથી ત્વચા છે એ હંમેશા ભેજયુક્ત સ્થિતિને જાળવી રાખે છે. દેડકાની પૃષ્ઠ બાજુ લીલા રંગની, જેમાં ઘેરા અનિયમિત ટપકા આવેલા છે. વક્ષ બાજુ આછી હોય છે. દેડકો ક્યારેય પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. દેડકાનું શરીર ધળ અને શીર્ષમાં વિભાજિત છે. પૂંછડીનો અને ગરદનનો અભાવ છે. મુખ પર એક જોડ નાસિકા છિદ્રો આવેલા છે. આંખો છે એ બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર પણ આંખોને બચાવી શકે છે. આંખોની બંને બાજુએ કર્ણપટલ કાન આવેલા છે, જે ધ્વનિ સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અગ્ર તથા પશ્ચિમ ઉપાંગો તરવા ચાલવા ફરવા અને ખાડો ખોદવાનું કામ કરે છે. અગ્ર ઉપાંગમાં ચાર આંગળીઓ, જ્યારે પશ્ચિમ ઉપાંગમાં પાંચ આંગળીઓ લાંબી અને માસલ આવેલી છે. પશ્ચિમ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલી હોય છે, જે તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેડકામાં બાહ્ય લિંગ ભેદની વાત કરીએ તો બાહ્ય લિંગ ભેદ જોવા મળે, એટલે નર અને માદા દેડકાને અલગથી બહારના લક્ષણોથી ઓળખી શકાય છે, જેમાં નર દેડકો છે અવાજ ઉત્પન્ન કરી શકે, એટલે અવાજ ઉત્પન્ન કરવા માટે ગળામાં સ્વર પેટી એવી રચના આવેલી છે. આ ઉપરાંત નર દેડકાના અગ્ર ઉપાંગની પહેલી આંગળી પર મૈથુન ગાદી હોય છે. માદાની અંદર સ્વર પેટી અને મૈથુન ગાદીનો અભાવ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દેડકાની બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી. હવે આપણે અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરીશું, એનાટોમી. દેડકાની અંતસ્થ વિદ્યા એનાટોમી. પૂર્ણ દેડકાની દેહ ગુફામાં પૂર્ણ વિકસિત રચનાઓ ધરાવતા અંગતંત્રો જોવા મળે છે.
દેહકણી દેહ ગુહામાં પૂર્ણ વિકસિત રચનાઓ ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જોવા મળે છે. જુદા જુદા તંત્રો જેવા કે પાચન તંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર, તો આવા જુદા જુદા તંત્રોથી બનેલી રચના. તંત્રો યુક્ત શરીર ગુહા છે પાચન તંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર. દેડકાનું પાચન તંત્ર પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. પાચન તંત્રની વાત કરીએ તો પાચન માર્ગ અને પાચન પદાર્થનો પાચન કરવા માટે, ખોરાકનો પાચન કરવા માટે પાચક ગ્રંથિઓ આવેલી છે, જેમાંથી પાચક ઉત્સેચકો અથવા તો પાચક રસનો સ્ત્રાવ થાય છે. અન્ન માર્ગ દેડકાનો ટૂંકો હોય છે, કારણ કે દેડકો માંસાહારી પ્રાણી છે અને આથી આંતરડાની લંબાઈ પણ ઓછી હોય છે. તેનું મુખ ગુહામાં ખુલે છે, બે જડબા અનુધારે બરાબર, ઉપલું અને નીચલું જડબું વચ્ચેનું પોલાણ જેને મુખ ગુહા કહીએ છીએ. મુખ ગુહામાં ખુલે છે મુખ ગુહા. પછી કંઠનળી, કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી છે બરાબર. અન્નનળી ટૂંકી નળી છે. આ અન્નનળી જઠરમાં ખુલે છે. જઠર આગળ વધીને આંતરડા, આંતરડું છે મળાશય અને અંતમાં ઔષાણી દ્વારા શરીરની બહાર ખુલે છે. યકૃત અને સ્વાદુપિંડ, યકૃત છે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને આ પિત્તરસનો સંગ્રહ છે પિત્તાશયમાં થાય છે. સ્વાદુપિંડ પણ પાચક ગ્રંથિ છે જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે. દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. જઠરની દિવાલો દ્વારા સ્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. જઠરની દિવાલો દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCLનો સ્ત્રાવ થાય છે અને બીજું જઠર રસ જે ખોરાકને પાચન કરે છે. હવે અત્યારે જે જઠરની અંદર પાચિત થયેલો ખોરાક એ અર્ધપાચિત ખોરાક છે. આ અર્ધપાચિત ખોરાકને આમ રસ તરીકે ઓળખવામાં આવે છે અથવા આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં આ આમ રસ અથવા આમ પાક પહોંચે છે. પક્વાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ જે સામાન્ય પિત્ત નળી દ્વારા પ્રાપ્ત કરે છે બરાબર. પક્વાશય છે એની અંદર તો કે પિત્તાશયમાંથી પિત્તરસ આવે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, તો પિત્તાશય અને સ્વાદુપિંડ એ બંનેમાંથી નળી પસાર થાય જે સામાન્ય પિત્ત નળી તરીકે ઓળખાય છે અને જે પક્વાશયમાં ખુલે છે, તો પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ સીધો જ તો કે પક્વાશયની અંદર દાખલ થાય છે. પિત્તનું કાર્ય, પિત્ત ચરબીનું તેલોદીકરણ કરે છે, ચરબીને તેલમાં ફેરવે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. પાચનની અંતિમ પ્રક્રિયા ક્યાં થાય છે? આંતરડામાં. પાચિત ખોરાક આંતરડાની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગળીઓ જેવી રચના દ્વારા શોષાય છે. આ જે આંગળીઓની ગળીઓ જેવી રચના છે એને આપણે રસાંકુરો તરીકે ઓળખીએ છીએ. અંતે અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે છે અને ઔષારણીમાંથી શરીરની બહાર ત્યાજવામાં આવે છે, શરીરની બહાર નીકળવામાં આવે છે. તો અંતસ્થ વિદ્યા દેડકાની દેહ ગુહામાં પૂર્ણ વિકસિત રચનાઓ ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જોવા મળે છે. આ અંગો જેમ કે પાચન તંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર, દેડકાનું પાચન તંત્ર પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. અન્ન માર્ગ ટૂંકો, કારણ કે દેડકો માંસાહારી પ્રાણી છે અને આથી આંતરડાની લંબાઈ ઓછી હોય છે. મુખ ગુહામાં ખુલે છે. કંઠ નળીને અનુસરીને અન્નનળી આવેલી છે. અન્નનળી ટૂંકી નળી છે જે જઠરમાં ખુલે. જઠર આગળ વધી આંતરડા અને મળાશયમાં ખુલે છે અને મળાશય અને અંતમાં
ઔષાણી દ્વારા બહાર ખુલે છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉત્સેચકો ધરાવે છે. દેર્ગો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. જઠરની દિવાલો દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અર્ધપાચિત જે ખોરાક છે એને આમપાક કહીએ છીએ. આ આમપાક જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પકવાશયમાં પહોંચે છે. પકવાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પ્રાપ્ત કરે છે. પિત્ત ચરબીનું તેલોદીકરણ કરે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક આંતરડાની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગળી જેવી રચના દ્વારા શોષાય છે, તેને રસાંકુરો કહે છે. અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે છે અને ઔષાણીમાંથી શરીરની બહાર તે જોવામાં આવે છે. અસ્તુ. જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો.